तो महत्वना समाचार सामे आव्या छे। राजकोट में महत्वना समाचार, आनंद बंगला चौक में आवेलू छे कारखानू, तेमां भीषण आग लागी छे। तो फर्निचर कारखाना में भीषण आग लागी छे। राजकोट महत्वपूर्ण समाचार, राजकोट फर्निचर शोरूम में भीषण आग लागी छे। आनंद बंगला चौक में आवेलो छे आ शोरूम के ज्यां भीषण आग लागी छे। बंगला चौक में आवेलू छे कारखानू, त्यारे आनंद बंगला चौक में आवेल कारखाना में भीषण आग लागी छे। दृश्यो सामे आवी रह्या छे। राजकोट थी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। फायर ब्रिगेड की टीम घटनास्थले पहुंची रही है, त्यारे आनंद बंगला पासे आवेल जग्याए फर्निचर शोरूम में भीषण आग लागी छे। तो आनंद बंगला चौक में आवेलो छे आ शोरूम के ज्यां फर्निचर शोरूम छे ने तेमां भीषण आग लागी छे। त्यारे फायर ब्रिगेड द्वारा पाणीनो मारो चलावीने आगने काबू मेळवानो प्रयत्न करवामां आवी रह्यो छे। दृश्यमां जोई शकाय छे खूब ज भीषण आग लागी छे फर्निचरना शोरूममां। तो अंगे बधु वात करवा माटे संवाददाता हार्दिक जोड़ा छे फोनलाइन पर। हार्दिक, भीषण आग लागी छे फर्निचरना शोरूमनी अंदर, शुं छे विगतो, कोई जानहानिना समाचार छे के केम? जी अनिलदांगी, आज जे छे अत्यारे भीषण आग लागी छे। राजकोटना जे आनंद बंगला चौक नजीकनो जे फर्निचरनो शोरूम छे त्यां आ आग लागी छे। હાલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ છે એ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે છે ભીષણ આગ છે અત્યારે જે છે આ આગની ચપેટમાં આ જે બિલ્ડિંગ છે તેમના ત્રણ માળ આવી ચૂક્યા છે। હજુ પણ આગ બેકાબુ છે, આગ સતત પ્રસરી રહી છે। ત્યારે હાલ જે છે ફાયર બ્રિગેડના 5 જેટલા જે ટેન્કર હોય છે એ પણ આવી ગયા છે અને આગને સતત કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ જે છે અત્યારે આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। થોડી વાર પહેલા જે છે એ સ્પાર્ક થયું હતું અને સ્પાર્ક થતાની સાથે જ, ઇલેક્ટ્રિક સ્પાર્ક થતાની સાથે જ આગ છે એ સમગ્ર બિલ્ડિંગમાં પણ પ્રસરી ગઈ છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે ફર્નિચરનો જે પણ સામાન હતો તે તમામ સામાન બળીને સંપૂર્ણ સ્પાર્ક થઈ ગયો છે। હાલ પણ અત્યારે અહીંયા જે અંદર વિસ્ફોટ થતા હોય એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે આ ભીષણ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ બિલ્ડિંગના જે કાચ હતા એ કાચને પણ તોડવામાં આવી રહ્યા હતા। તો હાલ જે છે અત્યારે આ બિલ્ડિંગની અંદર કોઈ પણ વસ્તુ વિસ્ફોટ થતી હોય એવા અવાજ આવી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં જે અત્યારે ભીષણ આગ છે આજ આસપાસના જે ફાયર બ્રિગેડ સ્ટેશન છે ત્યાંથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી રહી છે અને હાલ સતત જે છે એ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી ચોક્કસ, હાર્દિક સાથે કોઈ બિલ્ડિંગમાં અત્યારે ફસાયેલું છે કે કેમ અને કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં? હાલ કોઈ બિલ્ડિંગમાં ફસાયેલું નથી, જે કર્મચારીઓ હતા તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો જે છે આગ એટલી વિકરાળ છે કે જે 3 કિલોમીટર સુધી દૂરથી પણ આ આગના ધુવાણા જોઈ શકાય છે। આગ જે છે એ સતત હજુ પણ ફેલાઈ રહી છે। આસપાસના જે કારખાના છે ત્યાં પણ લોકો જે છે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે। આસપાસનો વિસ્તાર પણ અત્યારે તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે। આ આગ જે ભીષણ આગ છે તેને લઈને કોઈ જાનહાનિ ન હતા એટલા માટે જે ફાયર વિભાગના તંત્ર છે એ પણ એલર્ટ છે। તો સાથે સાથે અહીંયા જે છે સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો પણ પહોંચ્યા છે। હાલ આગ બેકાબુ છે અને જે કહી શકાય કે ફર્નિચરની વસ્તુઓ છે આ આગમાં બળીને ખાક થઈ ગઈ છે। હાલ જે છે આ આગ એકદમ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહી છે, તો બની શકે કે જે છે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, આગામી સમયમાં ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। હાલ ફાયરના જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સતત પાણીનો મારો કરીને આગને જે છે કાબુમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ચોક્કસ, હાર્દિક સાથે ફાયર ફાઈટરની કેટલી ટીમો ત્યાં ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને તંત્ર તરફથી કોઈ અત્યારે હાલ આવ્યું છે કે કેમ? હાલ જે છે અત્યારે ફાયર બ્રિગેડની 5 જે ટીમ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। અલગ અલગ વિસ્તારોમાં જે છે બિલ્ડિંગને ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હજુ વધુ ટીમો મગાવવામાં આવી રહી છે, ખાસ કરીને ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે અને આગને હજુ વધુ ગાડીઓ પણ બોલાવવામાં આવી રહી છે, આગને સતત કાબુમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ચોક્કસ, હાર્દિક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું, વધુ સમાચારની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। જર્જરિત મકાનના છતનો ભાગ તોડી પડાયો, અગાઉ રથયાત્રા રૂટમાં 292 મકાનોને નોટિસ અપાઈ હતી, આ મકાનને પણ 2 વખત નોટિસ અપાઈ હતી। એક નોટિસ 10 દિવસ પહેલા અપાઈ હતી, જ્યારે બીજી નોટિસ 1 દિવસ પહેલા આવી હતી। ગઈકાલે વધુ માણસો ગેલેરી પર આવ્યા એટલે દુર્ઘટના સર્જાઈ હોવાનું એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું।
હું તેના માટે કોલ્ડ ડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું. મારાથી એ સહન ન થયું. પછી મેં હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધો. આ શબ્દો છે કડીમાં સાથી કર્મચારીની હત્યા કર્યા બાદ ગુનાની કબૂલાત કરતા હત્યારાના. પોલીસે પણ પરિવારની ફરિયાદ પરથી પૂછપરછ ચાલુ કરતા કરણ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તપાસ હાથ ધરી. દુકાનમાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા. સાથે તેની સાથે કામ કરતા જયમીન ઉર્ફે લાલભાની પણ પૂછપરછ કરી હતી. એ બાદ અચાનક મોઢેરા નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી હતી. લાશ મળતા પોલીસે આ લાશ કોની છે એની તપાસ હાથ ધરી હતી. એમાં આ લાશ કરણની જોવાનું ખુલ્યું હતું. લાશ પર ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતા આ કાર મામલે પોલીસને જાણ થઈ હતી કે આ કાર કરણ સાથે કામ કરતા જયમીન ઉર્ફે લાલભાની છે. સાથે દુકાન માલિકને પણ સીસીટીવીની જાણ થતાં માલિક ચકાભાઈ અને હરિભાઈ જયમીન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર હત્યાની ઘટના સામે આવી હતી. જયમીને અંતે તૂટીને સમગ્ર ઘટના મામલે બંને દુકાનના માલિકને જણાવ્યું હતું. વડોદરા શહેરમાં દિવ્ય દરબાર કર્યા બાદ ફરી એકવાર બાબા બાકેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના મહેમાન બન્યા. વડોદરામાં નવનિર્મિત શ્રી મહેન્દીપુર બાલાજી ધામ ખાતે હનુમાનજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી. આ પ્રસંગે લોકગાયક કીર્તિદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંદિરમાં પહોંચ્યા એ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે લોકોએ રીતસરની પડાપરી કરી મૂકી હતી. આ સમયે ભારે અવ્યવસ્થા સર્જાતા પોલીસની દરમિયાનગીરી કરવી પડી હતી. આ તરફ નડિયાદમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં લોકોની ભારે ભીડ જામી મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી. ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા હતા. આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની શક્યતા. અમદાવાદમાં છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વરસાદની શક્યતા ઓછી, જોકે ભેજના કારણે છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ. જુલાઈમાં વરસાદ અંગે અંબલાલની આગાહી. 8 જુલાઈ સુધીમાં ઘણી જગ્યાએ વાવણી કરાવી દેશે. 8 જુલાઈ સુધીમાં મહત્તમ ભાગોમાં વરસાદ થઈ શકે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા. 25-26 જૂનમાં નવી સિસ્ટમ વધુ સક્રિય થશે. ગુજરાતના ભાગોમાં નવી સિસ્ટમ આવી શકે છે. ઉત્તર, મધ્ય, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. અંબલાલના મતે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. ઓગસ્ટને બાદ કરતા ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. જ્યાં હાલ વરસાદ નહીવત છે ત્યાં વાવણી માટે ધીરજ રાખવા અંબલાલ પટેલનું ખેડૂત. વસંત મસાલા, શુદ્ધતા એસી, મમતા જેસી. ચોમાસા માટે ગુજરાતીઓએ હજુ પણ જોવી પડશે રાહ. આગામી 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે સામાન્ય વરસાદ. તાપીના વ્યારામાં ગેરકાયદે દબાણ ઉપર ફર્યું બુલડોઝર. ચોમાસા પહેલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા પાયે ડિમોલિશનની કામગીરી. વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીએ બાઇડન સાથે કરી મહામુલાકાત. જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન સાથે વિશેષ ભેટની આપલે પણ કરવામાં આવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. મિડડે રિપોર્ટ સાથે હું પૃથા. સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. આનંદ બંગલા ચોકમાં આવેલો છે શોરૂમ. ખાલી પ્લોટમાં આગ લાગ્યા બાદ વધુ આગ પ્રસરી હતી. આગની ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પણ ઝપેટમાં આવ્યા છે. તો આનંદ બંગલા ચોકમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. પહેલા ખાલી પ્લોટમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને જે આગની ઘટનામાં જે પાર્ક કરેલા વાહનો હતા તે પણ ઝપેટમાં આવ્યા હતા. તો ફર્નિચરના શોરૂમમાં આગ લાગી છે. ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યારે હાલ અત્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ ચાલુ છે. તો રાજકોટમાં ભીષણ આગ, શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. ફર્નિચરનો જે શોરૂમ હતો ત્યાં આગ લાગી છે. આનંદ બંગલા ચોકમાં આવેલો છે આ શોરૂમ. પહેલા ખાલી પ્લોટમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
तो जे पार्क करेला वाहनों हता ते पण आगनी चपेटमां आव्या हता। तो फायरनी टीमो पण घटनास्थळ पर पहोंची छे अने हाल अत्यारे आग पर काबू मेळवाना प्रयासो पण शरू छे। आगने पगले धुमाड़ाना गोटे गोटा पण दूर दूर सुधी जोवा मळ्या हता। फर्निचरना शोरूममां भीषण आग लागी हती अने लाकडू होवाथी आगे विकराळ स्वरूप धारण कर्युं हतुं। तो दूर दूर सुधी धुमाड़ाना गोटा पण जोवा मळ्या। तो फर्निचरना शोरूममां भीषण आग लागी छे अने घटनास्थळ पर संवाददाता हार्दिक पण हाल अत्यारे उपस्थित छे। तेनी पासेथी जाणीशुं के हाल अत्यारे त्यानो शुं माहोल छे। जी हार्दिक, अत्यारे त्यानी शुं परिस्थिति छे, आग पर केटलो काबू मेळवायो छे? जी पृथा, राजकोट में जे आनंद बंगला चौक विस्तार आवेलो छे त्यां फर्निचर नुं जे गोडाउन छे त्यां अत्यारे भीषण आग लागी छे। हुं आपने कैमरामेन ने विनंती करीश के दृश्य पण बतावे के जे रीतना अत्यारे अहींया कांच फोड़वानी पण कामगीरी हाथ धरवामां आवी रही छे। फायर विभाग की अलग अलग सात जेटली टीमों छे अत्यारे अहींया पहोंची छे। खास करीने वात करवा जोईए तो जे छे आ आग एटली भीषण छे के अहींथी 2 किलोमीटर दूर रहेला विस्तार में पण जोई शकाय छे के आगनुं आ विकराळ स्वरूप। खास करीने वात करवामां आवे तो जे छे आजे 11 वाग्यानी आसपास जे छे समये आगनो बनाव बन्यो हतो। खास करीने हाल जे छे फायर ब्रिगेडनी 7-8 जेटली गाडीओ पण अहींया पहोंची चूकी छे। हाल वधારાની જે ગાડી છે એમને પણ બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ રાજકોટમાં જે છે આ આગનો બનાવ બન્યો હતો ત્યારે હાલ આપણી સાથે અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। હાલ આ આગનો બનાવ બન્યો છે, શું કહેશો તમે અહીંયા પહોંચ્યા છો? મને જાણ છે, હમણાં અર્ધી પોણી કલાક પહેલા એટલે મેં ફાયરમાં જાણ કરી અને ફાયરવાળા અહીંયા પહોંચી ગયા હતા। શોર્ટ સર્કિટના હિસાબે મોટી આગ થઈ અને એને જે આ ફોર્મનું કામ છે એ પેટ્રોલ જેવું કામકાજ છે એટલે એને હિસાબે બાજુમાં પ્લોટમાં આગ લાગી, એમાંથી એના કારખાનામાં પહોંચી આગ અને બહુ મોટી નુકસાની છે 40-50 લાખની અને 40-50 જણા અંદર હતા એ બધા નીકળી ગયા સેફ બહાર, કોઈ જાતની જાનહાની બીજી કાંઈ છે નહીં લોકોની। આ ચોક્કસથી વૃદ્ધા, હાલ જે અહીંના સ્થાનિક આગેવાનો છે એ પણ કહી રહ્યા છે કે અત્યારે અહીંયા ભીષણ સાથે જ ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને હાલ આપણી સાથે અહીંયા જે છે કારખાનાના માલિક છે આપણે એમની સાથે આવી નહીં। આગ લગભગ કલાક પહેલા લાગેલ છે, એક સામાન્ય ઇલેક્ટ્રોનિકમાં સ્પાર્ક થયો, તેમાંથી આખા પોમ ઉપર જે સ્પાર્ક પડ્યો એનાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા સમગ્ર અમારું યુનિટ છે એમાં બધે શોરૂમ વિભાગમાં તમામ પાર્ટમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 60 લોકો હતા, બે તમામ સુરક્ષિત છે અને કંપનીની બહાર ઉભા છે। કંપનીને 60-70 લાખ નો અંદાજ ફિગર છે, અત્યારે વધતો જાય છે ધીમે, કારણ કે આગ ધીમે ધીમે બધા જગ્યાએ આવી ચૂકી છે। આ ચોક્કસની પૃથા, સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે અહીંયા જયારે આગ લાગી ત્યારે 60 જેટલા લોકો છે એ અંદર કામ કરી રહ્યા હતા, પરંતુ જે છે જેવી આગની જાણ થતાની સાથે જ આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। હાલ જે છે તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, પરંતુ હાલ આગ છે હજુ પણ બેકાબુ છે, આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ અહીંયા જે છે આગને લઈને આસપાસનો જે વિસ્તારમાં જે કારખાનાઓ આવેલા છે તેમને પણ ખાલી કરવામાં આવ્યા છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે અહીંયા અત્યારે ફાયર વિભાગની અલગ અલગ ટીમો છે, ખુદ ચીફ ફાયર ઓફિસર પણ પહોંચ્યા છે। આગના આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે 3 કિલોમીટર દૂર સુધી પણ આગના ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે છે એ આશરે 50 લાખ રૂપિયા જેટલો ફર્નિચરનો જે સામાન છે એ આગમાં બળીને ખાક થઈ ગયો છે। સાથે સાથે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ જે છે અત્યારે અહીંયા આ આગના જે સામાન બળી ગયો છે બતાવવાનો પ્રયાસ કરે, સાથે જ અહીંયા અનેક વાહનો પણ એવા છે કે આ વાહનો એ આગમાં બળીને ખાક થઈ ગયા છે। હાલ જે છે સતત આગ ઉપર જે છે પાણી જે પાણીનો મારો કરીને આગને કાબુમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ જે છે અહીંયા 3 જેટલા વાહનો છે, આ 3 વાહનો જે છે આગની લપેટમાં આવી ચૂક્યા છે। આ આગને કારણે જે છે વાહનોને પણ નુકસાન થયું છે, સતત આગને જે છે કાબુમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો સાથે જ વાત કરવા જઈએ તો જે છે અત્યારે ફાયર બ્રિગેડ કોલ પણ જાહેર કરે એવી શક્યતા છે, થોડા સમયમાં આગનું જે છે વિકરાળ સ્વરૂપને ધારણ કરતા જોતા જે છે એ વિકરાળ સ્વરૂપને જોતા આગનો ફાયર બ્રિગેડ કોલ જાહેર કરતાની સાથે જ આસપાસના જે કોઈ વિસ્તારમાં જે ફાયર વિભાગની જે ટીમો છે એ પણ અહીંયા પહોંચશે અને હાલ વાત કરવામાં આવે તો આગ જે છે આગને સતત કાબુમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આસપાસના કારખાનામાં જે પણ લોકો છે તેમને પણ તાત્કાલિક દૂર કરાયા છે, કારખાના પણ આસપાસના ખાલી કરવામાં આવ્યા છે। જી હાર્દિક, તો જે રીતે આપે જણાવ્યું કે 7 જેટલી ફાયરની ગાડીઓ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી છે અને પહેલા ખાલી પ્લોટમાં આગ લાગી હતી, તો આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી?
ચોક્કસથી કારખાનાના માલિકે જે રીતના ન્યૂઝ 18 ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે સામાન્ય સ્પાર્ક થયો હતો આ સ્પાર્ક થતાની સાથે જ જે કારખાનામાં ફોમ જે ફોમ નામનું લિક્વિડ પડ્યું હતું તેમના પર આ સ્પાર્કના તિખારા પડ્યા હતા અને ત્યારબાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાલ જે છે પ્રથમ આ ત્રીજા માળ ઉપર આગ લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બિલ્ડિંગ છે એ આગની ચપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ કહી શકાય કે જે બાજુના કારખાનામાં જે રહેલો જે સામાન હતો એ પણ અત્યારે બળીને ખાખ થઈ ગયો છે. ત્યારબાદ જે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, આગનું વિકરાળ સ્વરૂપને જોતા ખુદ ચીફ ફાયર ઓફિસર અને સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક આગેવાનો પણ દોડી આવ્યા હતા. હાલ જે છે સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ આ આગ જે છે થોડા સમય માટે કાબુમાં આવે તો મુશ્કેલ જણાય છે. આમ છતાં એક સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ અહીંયા જે વાહનો હતા એ વાહનોને પણ નુકસાની થઈ છે, આસપાસના કારખાનાને પણ નુકસાન થઈ છે. ખાસ કરીને જે છે એ 60 જેટલા લોકો હતા તેઓ સુરક્ષિત બહાર નીકળી ગયા છે. અત્યારે કારખાનામાં કોઈ જ વ્યક્તિ નથી, જો કે હજુ પણ કારખાનાની અંદર જે રાંધણ ગેસની બોટલો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જો આ બોટલોને નુકસાન થાય છે તો ચોક્કસથી એ હજુ પણ આગ જે છે એ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલ જે છે કારખાનાના કાચ તોડવામાં આવી રહ્યા છે, કાચ તોડીને જે છે આ સમગ્ર આગ ઉપર કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જી હાર્દિક, તો જે રીતે હાલ અત્યારે ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે, તો તેઓનું શું કહેવું છે, કેટલી વારમાં આ આગ પર કાબુ મેળવી શકાય છે? અને જે રીતે આપ જણાવી રહ્યા છો કે કારખાનામાં ગેસના જે સિલિન્ડર હોય તે પણ માહિતી સામે આવી રહી છે, જો તેને આગની ઝપેટમાં આવે તો કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે? ચોક્કસથી જો આ ગેસની બોટલો આગની ઝપેટમાં આવે છે તો ચોક્કસથી બહુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે, કે જેથી કરીને આગ છે એ વધુ પ્રસરી રહી છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે અત્યારે આ આગને હજુ કાબુમાં આવતા ઓછામાં તો ફાયરની હાલ અત્યારે 5 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. જે ફર્નિચર માલિક હતા તેમની સાથે પણ ન્યૂઝ 18 ની ટીમે વાત કરી અને તેઓએ જણાવ્યું છે કે 50 લાખથી વધુનું નુકસાન છે. જે તમામ લોકો અંદર ફર્નિચરના શોરૂમમાં કામ કરી રહ્યા હતા તે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં પણ આવ્યા છે, અને જે આસપાસની ફેક્ટરીઓ છે તેમાં જે કામ કરી રહ્યા છે તે તમામ લોકોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. તો પહેલા જે ખાલી પ્લોટ હતો ત્યાં સ્પાર્કના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે આગ ફર્નિચરના શોરૂમ સુધી પહોંચી હતી અને ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ જણાવ્યું કે 3 કિલોમીટર દૂર સુધી પણ આ આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આનંદ મંગલા ચોકમાં આ શોરૂમ આવેલો છે, તો ખાલી પ્લોટમાં પહેલા આગ લાગી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને જે શોરૂમના માલિક છે તેઓ સાથે પણ હાલ અત્યારે વાતચીત ન્યૂઝ 18ના સંવાદદાતાએ કરી અને તેઓએ પણ જણાવ્યું કે 60 જેટલા જે કામદારો હતા તે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે અને આગ પર કાબુ મેળવવાના હાલ અત્યારે સતત પ્રયાસ ચાલી રહ્યા છે. જે પાર્કિંગમાં જે પાર્ક કરેલી ગાડીઓ હતી 3 જેટલી ગાડીઓ હોવાની માહિતી સામે આવી છે. તે 3 ગાડીઓ આગની ઝપેટમાં આવી હતી. ફાયર વિભાગની ટીમને સ્થાનિકોએ જાણ કરતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને તમામ કામગીરી હાલ અત્યારે શરૂ કરવામાં આવી છે. જે લોકો અંદર શોરૂમમાં કામ કરી રહ્યા હતા, જેટલા પણ લોકો શોરૂમની અંદર હતા તે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અંદાજિત 60 જેટલા લોકો હતા તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે. જ્યારે ફર્નિચર માલિકનું કહેવું છે કે આ આગને કારણે 50 લાખ જેટલું નુકસાન પણ થયું છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે આગના, કે કેટલી હદે ભીષણ આગ લાગી હશે કારણ કે ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. 3 કિલોમીટર દૂરથી પણ આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તો પ્લોટ હતો અને તેમાં સ્પાર્કને કારણે આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ફર્નિચરના શોરૂમમાં ત્યારબાદ ભીષણ આગ લાગી હતી. તો જે પ્લોટ આસપાસના જેટલા કારખાનાઓ છે, જેટલા શોરૂમ છે અને જે પણ લોકો કામ કરી રહ્યા છે તે તમામને સુરક્ષિત જગ્યા પર લઈ જવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તો ફાયર NOC ને લઈને પણ તપાસ આ અંગે કરવામાં આવશે.
संवाददाता हार्दिक फरीथी अमारी साथे जोड़ाई चुक्या छे। जी हार्दिक, तो फायर एनओसी ने लई कोई माहिती सामे आवी छे खरी? ચોક્કસથી હાલ જો વાત કરવામાં આવે તો જે છે અત્યારે ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી છે। સૌ પ્રથમ હાલ જે છે આગ ઉપર કાબૂ કેવી રીતના લેવો તેના પ્રયાસ હાલ ફાયર ઓફિસરો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે આ જે છે આગ કાબૂમાં આવી ગયા બાદ એનઓસી લેવામાં આવી હતી કે કેમ તે અંગેની પણ તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવશે। જો કે અત્યારની વાત કરવામાં આવે તો આગ હજુ બેકાબુ છે, છેલ્લા 1.5 કલાકથી પણ વધુ સમયથી આગ લાગેલી છે। ત્યારે આગ જે છે અત્યારે બેકાબુ છે, ત્યારે અત્યારે અહીંયા જે છે 108ની ટીમ પણ પહોંચી છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે આ આગમાં 50 લાખ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ જે છે આગને સતત કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ અહીંયા જે છે 108ની ટીમ પહોંચી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારે તમે? પહોંચી નથી પણ એવો બનાવ બને તો સાહેબ અમે છે ને જલ્દીથી પહોંચી જઈએ ને એને હિસાબે બાજુમાંથી અમે અહીંયા આવી ગયેલા છે। ના ના સાહેબ કઈ એવું નથી, નહીં નહીં બસ ખાલી કોઈને બનાવ બને એવો તો અમે જલ્દીથી પહોંચી શકીએ ને એ માટે। ચોક્કસથી હાલ કહી શકાય કે 108ની ટીમને પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જો કોઈ લોકોને ઈજા પહોંચે છે તો તાત્કાલિક તેમને છે તાત્કાલિક સારવાર આપી શકાય, એટલા માટે અત્યારે જે કહી શકાય કે 108ની ટીમ સ્ટેન્ડ બાય છે। ચોક્કસથી હાલ વાત કરવામાં આવે તો આ જે છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। બિલ્ડિંગની આસપાસના જે કારખાનાઓ છે તેમને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યા છે, કારખાનામાં રહેલા લોકોને પણ ખાલી કરી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ બિલ્ડિંગની બાજુનો જે પ્લોટ હતો ત્યાં પણ અત્યારે ભારે માત્રામાં નુકસાન થયું છે। ત્યાંથી હાલ જે છે આગને કાબૂમાં લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આશરે 3 વાહનો છે એ આગની ચપેટમાં આવતા ખાક થયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા સતત આગ ઉપર પાણીનો જે છે મારો ચલાવવામાં આવી રહ્યો છે અને સતત આગને કાબૂમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી હાર્દિક, તો જે રીતે પહેલા પ્લોટમાં આગ લાગી, સ્પાર્કના કારણે આગ લાગી, ત્યારબાદ શોરૂમમાં આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, તો આસપાસમાં જેટલા શોરૂમ છે અથવા તો જેટલા દુકાન અથવા તો પ્લોટ આવેલા છે તે તમામ લોકો કામ કરી રહ્યા છે, તો તેમની સુરક્ષાને લઈ શું બંદોબસ્ત કરવામાં આવ્યો છે? ચોક્કસથી સૌ પ્રથમ જે આસપાસમાં જે અનેક કારખાનાઓ આવેલા છે આ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર હોવાથી જે આસપાસના કારખાનાઓ છે તેમને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગની અન્ય ટીમ જે છે કે જે જગ્યાએ આગ લાગવાની સંભાવના છે ત્યાં પણ અત્યારે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારમાં પણ જે આગ ન પ્રસરે એટલા માટે એક ટીમ દ્વારા સતત જે કોઈ જે આગ લાગે એવી શક્યતાઓ જે લાગે છે તે વિસ્તારમાં પણ કામ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે છે આગના બાજુનું બિલ્ડિંગ છે તેમની છત ઉપરથી આગને કાબૂમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ બિલ્ડિંગના જે બારીઓ હોય છે તેમના કાચ તોડવામાં આવી રહ્યા છે, દરવાજાને પણ જે કાચ તોડી અને સતત અંદર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ખુદ ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ અંદર બિલ્ડિંગની અંદર ગયા છે અને તેમના દ્વારા પણ જે અંદરની જે વસ્તુ છે કે જેમના કારણે આગ વધુ પ્રસરી શકે છે તેમને પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે છે એ અંદર રહેલી જે વસ્તુ છે એમને પણ હટાવવા માટે એની ફાયર બ્રિગેડની એક ટીમ કામ કરી રહી છે, તો બીજી ટીમ આસપાસના વિસ્તારોમાં કામ કરી રહી છે। હાલ જે છે એ સતત અત્યારે અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હાલ જે છે અત્યારે વધુ ગાડીઓ પણ મગાવવામાં આવી રહી છે અને આગ જો વધુ પ્રસરે તો જો કોઈને ઈજા થાય છે તો તેમને કોઈ તાત્કાલિક સારવાર મળી રહે એટલા માટે 108ની ટીમ જે છે તેમને પણ અત્યારે અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જી હાર્દિક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે રીતે સંવાદદાતા હાર્દિકે જણાવ્યું કે હાલ અત્યારે ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે છે, તે શોરૂમમાં અંદર પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાના હાલ અત્યારે સતત પ્રયાસ ચાલી રહ્યા છે।